ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બોટાદમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ નહીં તો જે રીતે વરસાદ ધીમો પડી રહ્યો છે, વરસાદનું જોર ઘટી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં વરસાદના જોર ઘટતા 24 કલાકમાં માત્ર 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બોટાદમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું વધારે જોર જોવા મળ્યું હતું તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર પણ વરસાદ નથી વરસ્યો. તો રાજકોટની વાત કરીએ, રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. ઉપલેટામાં વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા. ખાખી, જાડિયા, સેવંત્રા, મોજીરા, તલંગણામાં વરસાદ નોંધાયો છે, ત્યારે ઘૂંટેજ, મજેઠી, લાઠ, ભીમોરામાં વરસાદ નોંધાયો છે. સમઢિયાળા, કથરોટા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે, જ્યારે કપાસ, એરંડા, મગફળી, સોયાબીનના પાકને ફાયદો થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા દિવેશ. જી દિવેશ, રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી, ખાસ કરીને એરંડા જેવા પાકોને ફાયદો થશે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે, શું જાણકારી? ચોક્કસ મનથી જણાવી દઉં કે રાજકોટ જિલ્લાના જે ઉપલેટા પંથકમાં હવામાન ખાતાની જે આગાહી છે તેના પગલે સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધોમધોકાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં પણ વરસાદ ચાલુ છે. જે શહેરની અંદર નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે ને ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં જે ગુંડાજ, મજેઠી, લાટ, ભીમોરા, ખાખીજાડિયા, સેવંત્રા, કદારા, મોજીરા સહિતના જે અનેક ગામોમાં પણ પાણી વરસાદ ઓછાથી વધુ વરસી રહ્યો હોય, જે ખેડૂતો જે વાવેતર કરેલા જે પાક છે તે કપાસ, એરંડા, મગફળી, સોયાબીન જેવા જે પાકો છે એને પણ ભરપૂર ફાયદો થઈ રહ્યો છે. કારણ કે વરસાદની જે તાતી જરૂરિયાત હોય ત્યારે જે વરસાદ આવી રહ્યો હોય ને અત્યારે જે હવામાન ખાતાની આગાહી છે કદાચ હજુ પણ વરસાદ બે ત્રણ દિવસ વરસે એવું લાગી રહ્યું છે. જી દિનેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.